أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આપણો જે વિષય હતો, જીવનચરિત્ર રસૂલ ખુદા, બાયોગ્રાફી ઓફ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વસલ્લમ, એના ઉપર આપણે કન્ટિન્યુ રાખશું. આપણે છેલ્લા ત્રણથી ચારથી પાંચ અઠવાડિયા સુધી આપણે પ્રી ઇસ્લામિક પીરિયડ ઉપર આપણું ફોકસ હતું, જેમાં આપણે જાણ્યું કે એ સમાજ, એ સોસાયટી મૂર્તિ પૂજારાની સોસાયટી થઈ ગઈ હતી, મુશ્રિકોની સોસાયટી થઈ ગઈ હતી, અને જે યહૂદીઓ હતા એ પણ હવે શિર્ક ઉપર પણ જતા હતા, અને નસારાઓ જે ક્રિશ્ચિયાનિટી એબ્ઝોર્બ કરી લીધું હતું તેઓ પણ શિર્ક ઉપર હતા. અહીંયા મને એક પોઈન્ટ તમને આપું છે હિસ્ટોરિકલ, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે આપણે જાણવા માટે, કે જ્યારે આપણે રસૂલ ખુદાની બાયોગ્રાફી જે નોન મુસ્લિમ એ લોકોના પોતાના લેન્સથી લખી હોય છે, ત્યારે ઘણી વખતે આપણને એવી રીતે પરસેપ્શન આપે છે કે રસૂલ ખુદાએ ઇસ્લામ ફેલાવ્યો યહૂદી અને ક્રિશ્ચનોનો સાથ હતો એની સાથે. એવી રીતે કહેવા માગતા હતા કે જે રસૂલ ખુદાએ યહૂદીઓ સાથે જે ટ્રીટી કરી હતી, એ ટ્રીટી એ લોકો આવી રીતે સમજાવતા હતા કે એ ટ્રીટીના લીધે ઇસ્લામ ફેલાણું. એ આપણું પરસેપ્શન નથી. આપણી જે ઇતિહાસ છે, કુરાનિક જે મેસેજ છે, એ બહુ ક્લિયર છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને એક મિશન આપી હતી, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, એક મિશન આપી હતી, એક હુકમ આપ્યો હતો. એ હુકમનો એના ઉપર બોજો હતો, એ હતો કે કુરાનિક સોસાયટી ઇસ્લામ ફેલાવી અને એક કુરાનિક સોસાયટી જે તકવા ઉપર હોય એને ઊભી કરવાની હતી. આ એનું મિશન હતું. અને આપણે જોશું તો એનું મિશનને કરવા માટે, સક્સેસફુલ કરવા માટે, આપણે જ્યારે કુરાનની આયતો નાઝિલ થઈ હતી તો એ બે મુખ્ય શહેરોમાં નાઝિલ થઈ હતી. એક હતું મક્કા અને બીજું હતું મદીના. મક્કામાં લગભગ 13 વર્ષ મક્કાના સુરાઓ આવ્યા, અને જે વધારે પડતા ફંડામેન્ટલ્સ ઉપર હતા, અકીદા ઉપર હતા. મુશ્રિકોના મગજમાં, ધ્યાનમાં લઈ આવવાનું હતું કે તૌહીદ શું હતું. તૌહીદની જે આઈડિયોલોજી હતી તે આઈડિયોલોજી આપવાની હતી, તે ફિલોસોફી આપવાની હતી, તે મેસેજ આપવાનું હતું, ને તે હિદાયતો આપવાની. તે મક્કામાં લગભગ 13 વર્ષ સુધી આ સોસાયટીને અકીદા ઉપર, અકીદા કઈ ચીજ છે અને તૌહીદ શું વસ્તુ છે એના ઉપર રસૂલ ખુદા ભાર આપ્યા. ને મદીનામાં આપણે જોશું તો એ મકસદ જરાક જુદો હતો. એક સોસાયટી ઉમ્મા ક્રિએટ કરવાની હતી. એ ઉમ્માનો મકસદ એ હતો કે એ ઉમ્માની જે બેઝિસ હતી તે તકવા ઉપર રહે. એટલે આપણે જોશું કે કુરાનમાં જ્યારે યહૂદીઓને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એડ્રેસ કરે છે, ત્યારે એને એડ્રેસ કરે છે હાદુ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હમણાં હું જે તમને કહું છું એ કે જ્યારે એડ્રેસ કરે છે યહૂદીઓને, યહૂદને, એ લોકોને કહે છે હાદુ, મીન્સ કે ઓ ધોઝ હુ આર ગાઈડેડ. એ લોકોને ઇશારો કરે છે ને એ લોકોને એકચ્યુઅલી ઇન્ફોર્મેશન આપે છે કે તમે બધા ગાઈડેડ છો, મીન્સ કે તમે હજી તમારા ગાઈડન્સ ઉપર ઊભા છો, કે તમે તમારી કિતાબો કરપ્ટ કરીને તમે હવે જુદી ગાઈડન્સ ઉપર આવી ગયા છો. જ્યારે એ લોકોને કહે છે હા દુ, ત્યારે એ લોકોને ઇશારો કરે છે, એ લોકોને સમજણી આપે છે કે હજી તમે આયા તમારા ગાઈડન્સ ઉપર છો, કે જે તમારી કિતાબો ઓરિજિનલી આવી હતી, કે તમે હવે કરપ્ટ કરીને બીજી કિતાબો ઉપર છો, અને એ કિતાબો ઉપર હવે હો તો તમે તકવા ઉપર આવી જાઓ, અમારી ઉમ્મા સાથે જોઈન થઈ જાઓ, અને આપણે એક કુરાનિક સોસાયટી ઊભી કરીએ છીએ જેની બેઝિસ તકવા છે.
એવી જ રીતે જ્યારે ક્રિશ્ચનોને એડ્રેસ કરે છે કુરાન, ત્યારે એમ નથી કહેતા યા ક્રિશ્ચનો, કહે છે યા નસારાઓ. નસારાનો મતલબ શું છે? નસારા આવ્યું છે અંસાર ઉપરથી. અંસાર એટલે હેલ્પર્સ. નબી ઈસાના જે 12 હેલ્પર્સ હતા, એ લોકોને અંસાર, એ લોકોને નસારા કહેતા હતા, અંસાર હતા. તેઓ ટેકો આપતા હતા, જે નબી ઈસાની જે વહીઓ આવતી હતી એને ટેકો આપતા હતા અને કહેતા હતા કે આ નસારાઓ છે, આ હેલ્પર છે નબી ઈસાનાઓ. અને જ્યારે ક્રિશ્ચન, મદીનાના ક્રિશ્ચનો જ્યારે સાંભળતા હતા, ત્યારે અલ્લાહ સુબહાન વતાલા લોકોને નસારા કહેતા હતા. એમ કહેતા, કહેવા માગતા હતા કે હજી તમે નસારાઓ છો, કે તમે નસારામાંથી નીકળીને હવે ક્રિશ્ચનો બની ગયા છો, કે જે મુશ્રિકો ઉપર, મુશ્રિકની ફિલોસોફી ઉપર જાયા કરે. તો આ બે વસ્તુથી આપણને ખબર પડે છે કે આપણું જે પરસેપ્શન છે તે આ છે કે રસૂલો ખુદાનું મિશન હતું કે તમે કોઈ પણ ગ્રુપમાં હો, તમે નસારાઓ હો, તમે યહૂદીઓ હો, તમે મુશ્રિકો હો, તમે કાફીરો હો, તમે મુસલમાનો હો, કે જો જે મુનાફિકો બની ગયા હો, આ બધાને એડ્રેસ કરીને કહે છે કે જો આ એક ઉમ્મા હું ઊભી કરું છું. કુરાનિક સોસાયટી આપણે ઊભી કરીએ છીએ, એનું બેઝિસ છે તકવા. અને આપણને આનું સબૂત ક્યાંથી મળે છે? કુરાનમાંથી જ મળે છે. સૂરે બકરામાં બીજી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ તે કિતાબ છે કે જેઓ પરહેજગારો છે, કે જેઓ મુત્તકીઓ છે, એ લોકો માટે આ કિતાબો છે. મતલબ કહેવાનો એ છે કે જે ઉમ્મા ઊભી કરે છે રસૂલ ખુદા, એ કોઈ પણ બિલીવર હોય, કોઈ પણ બિલીફમાં હોય, કહે છે કે તમે બધાએ આવી જાઓ આ ઉમ્મામાં, કે જે તકવા ઉપર હશે, ગોડ કોન્શિયસનેસ ઉપર હશે. આ સવાલ અને આના જવાબ અત્યારે પણ હજી આ જ છે. એ જ ઉમ્મા આપણને ઊભી કરવાની છે. ખેર, મારો મત આ હતો કહેવાનો કે પરસેપ્શન જે આ લોકો આપે છે, કે જે વેસ્ટર્ન લેન્સથી આપે છે, એ લોકો બહુ જુદી રીતે બધું સમજાવે છે. તો ઘણી વખતે આપણે એ લોકોની કિતાબો વાંચીએ તો એમાં આપણે અંજવા ન જાય કે ભાઈ ક્રિશ્ચનો અને યહૂદીઓ ઇસ્લામ ફેલાવ્યા હતા રસૂલ ખુદા સાથે. નહીં, જે ટ્રીટી બાંધવામાં આવી હતી યહૂદીઓ, ત્યારે એ ટ્રીટીનો મકસદ એ હતો કે જો તમને તકવાના ઉમ્મામાં, આ સોસાયટીમાં જો તમને રહેવું હોય, તો આ ટ્રીટી ઉપર જે કન્ડિશનો છે એના ઉપર જો તમે ચાલશો તો તમને પ્રોટેક્શન આ ઉમ્માથી મળશે. તમને એનો મકસદ આ હતો. મકસદ નહોતો કે ઇસ્લામ ફેલાવે. મારો મકસદ આજે આપણે કન્ટિન્યુ રાખવાનો છે. અને હવે એ ફોકસ ઉપર હું જાઉં છું કે ઇસ્લામનું બિગિનિંગ કેવી રીતે શરૂ થયું. હવે જો જ્યારે આપણે રસૂલ કરાની બાયોગ્રાફી જોઈએ તો ઘણી વખતે આપણને બાયોગ્રાફીમાં ઘણું હું નથી તમને સમજાવતો બધું, કારણ કે મને ખાલી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ આપવા છે કે જેનાથી આપણને રસૂલ ખુદાનું જે મિશન છે એ મિશન આપણને ખબર પડે, એના ઉપર આપણું ફોકસ રહે. તો મને શરૂ કરવું છે કે 569 AD એ વર્ષ હતો કે જે વર્ષ ઇતિહાસમાં કહેવાય છે ઇયર ઓફ મેરેજ. અબ્દુલ મુતલિબના જે દીકરા હતા અબ્દુલ્લા, અબ્દુલ્લાના વિવાહ, અબ્દુલ્લાનું મેરેજ અબ્દુલ મુતલિબે નક્કી કર્યું 569 AD કે વહબની દીકરી અમીના સાથે થાય. અને એ મેરેજ થયા, પણ પછી અબ્દુલ્લા નીકળી ગયા. એણે સીરિયા ગયા અને પેલેસ્ટાઈન ગયા ટ્રેડિંગ માટે. એના ઉપર હું પછી આવીશ. આ એક વર્ષ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે, પણ મારું મહત્વનું વર્ષ 570 AD હતું. એમાં બહુ મોટા મહત્વના બે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ થયા હતા. એ જે 570 AD છે એ ઇતિહાસમાં એને ઓળખવામાં આવે છે ઇયર ઓફ એલિફન્ટ, હાથીઓનો વર્ષ. એનો કોન્ટેક્સ્ટ આ છે. ઇથિયોપિયામાં નીગસ કરીને એક એમ્પરર હતું. એણે એપોઇન્ટ કર્યું હતું અબ્રાહા કરીને એક માણસને, વાઇસરોય આપણે કહીએ, ગવર્નર જનરલ કહીએ,
યમન એક ટેરિટરી હતું જે ઇથિયોપિયાનું ટેરિટરી હતું. એ યમનનું કેપિટલ હતું સના, અને એનો જે ગવર્નર જનરલ હતો એનું નામ હતું અબ્રાહા. હવે અબ્રાહા, એને બહુ જેલસી હતી કે કાબામાં બધા માણસો પિલગ્રીમેજ માટે કાબા તરફ જતા હતા, મક્કા તરફ જતા હતા, અને મક્કામાં ટ્રેડિંગ બહુ સારી રીતે થતું હતું. તો કેરાવાનો યમન આવતા હતા પણ ત્યાં ટ્રેડિંગ એટલું બધું નહોતું થતું જેટલું મક્કામાં થતું. આ જેલસીમાં એને નિગસને લખ્યું કાગળ કે હું તારા માટે એક એટલું સરસ ચર્ચ બનાવું છું, અને એટલું સરસ ચર્ચ છે કે જે દુનિયામાં તને આવું ચર્ચ મળશે જ નહીં, તારા નામથી બોલાવું બનાવું છું. અને મારો મકસદ એ છે કે જે કાબામાં પિલગ્રીમ્સ જાય છે ને એ પિલગ્રીમ્સ બધા હવે સનામાં આવશે આ ચર્ચમાં, અને પછી ત્યાં એક ટ્રેડિંગ સેન્ટર આપણે બનાવશું. હવે અબ્રાહા હતો એ પોતે શાંતિથી કામ નહોતો લેતો, બહુ એનાઉન્સ કરતો હતો કે આ મને કરવું છે કે પિલગ્રીમ્સ જે કાબામાં આવે છે એ બધા અહીંયા આવે. અરબો જે સાંભળતા હતા આ બધી વસ્તુ અબ્રાહા જે બોલતો હતો એ લોકોને ગમ્યું નહીં. તો એમાંથી એક અરબ સનામાં જઈને આ ચર્ચમાં જઈને એને આપણે શું કહેવાય ડિફાઇલ જાણો છો નહીં શું, કે એણે એવી કામ કર્યું કે જે સારું કામ નહોતું, એટલે ચર્ચને બગાડ્યું. અબ્રાહાને એટલો ગુસ્સો આવ્યો કારણ કે એણે આ ચર્ચને બગાડ્યું હતું, તો એણે ગુસ્સો કાઢ્યો કે મને હવે કાબા ડિસ્ટ્રોય કરું, કાબાનો સાવ મને રેતી કરી નાખી છે. એટલે એણે એક મોટું લશ્કર ભેરું કર્યું અને સાથે એક હાથી લીધું કે જે એક જનાવર હતું કે જે ત્યારના વખતમાં એક જનાવરને જોઈને માણસો ગભરાઈ જાય, અને એમ કરીને કાબા મક્કા તરફ ચાલ્યો. મક્કાની આગળ એક મકામ હતું, એનું નામ હતું મુગમ્મી. મુગમ્મીમાં એ ત્યાં રહ્યો અને એક રેઇડિંગ પાર્ટીને મોકલ્યો આગળ મક્કાના આઉટસ્કર્ટ તરફ જવા માટે. એ રેઇડિંગ પાર્ટી લૂંટફાટ કરી બધે, અને અબ્દુલ મુત્તલિબના 200 કેમલ હતા, એ 200 કેમલને લઈને અબ્રાહા પાસે લઈ ગયો. હવે અબ્રાહા પછી હવે મક્કા તરફ ગયો અને ત્યાંથી એ મેસેજ મોકલ્યો કુરૈશને, કારણ કે કુરૈશ બહુ જબરજસ્ત ટ્રાઇબ હતી અને કાબાનું પ્રોટેક્શન એ લોકો કરતા હતા. એણે મેસેજ મોકલાવ્યો કે તમારે લીડરોને મોકલાવો, મને એની સાથે ગુફ્તગુ કરવી છે. મારો ઈરાદો નથી કે હું તમારી સાથે લડાઈ કરું, મારો ઈરાદો છે કે હું કાબાને સાવ ડિસ્ટ્રોય કરી નાખું. હવે કુરૈશનો લીડર ચૂઝ કરવામાં આવ્યો અબ્દુલ મુત્તલિબ. અબ્દુલ મુત્તલિબ એક પર્સનાલિટી હતી કે જે ડિગ્નિફાઈડ પર્સનાલિટી હતી, ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી હતી, સબરવાળી પર્સનાલિટી હતી. એ જ્યારે ડિગ્નિફાઈડ રીતે આવતા હતા તો એની ડિગ્નિટી એટલી હતી કે અબ્રાહા એની ખુરશીમાંથી ઊભી અને એને વેલકમ કર્યું. અબ્દુલ મુત્તલિબને પૂછે છે કે તારી કોઈ માંગણી છે? તો અબ્દુલ મુત્તલિબ કે હા, મારી એક માંગણી છે કે મારા જે 200 કેમલ છે કે જે તે ચોરી લીધા છે એ 200 કેમલ તું મને પાછા આપી દે. અબ્રાહા આ સાંભળીને અજાબ થઈ ગયો કે આમ કાબાને હું અત્યારે જાઉં છું ડિસ્ટ્રોય કરવા, અને આ માણસ માંગણી કરે છે ના 200 કેમલની. તો એને પૂછે છે, એને કહે છે કે તને હું તો કાબાને ડિસ્ટ્રોય કરવા જાઉં છું, તું માંગણી કરે છે આની? તો આનો જવાબ જુઓ અબ્દુલ મુત્તલિબ. અબ્દુલ મુત્તલિબ કહે છે કે આ જે કેમલ છે એનો જવાબદાર અને માલિક હું છું. આમ કાબા છે એની જવાબદારી અને એનો માલિક છે એનું ધ્યાન રાખશે, મારા કેમલનું ધ્યાન રાખવા માટે મારી જવાબદારી છે, માટે હું અહીંયા આવ્યો છું, તું મારા કેમલ પાછો કરી દે. આ જવાબ સાંભળી એટલો અબ્રાહા અંજાઈ ગયો, જરાક આપી દીધો 200 કેમલ, પાછા અબ્દુલ મુત્તલિબ લઈને ગયા ત્યાં. હનુફા કરીને હુનફા જે ગ્રુપ હતું જે શરિયતે ઇબ્રાહીમ ઉપર હતું, એ લોકો અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે દુઆ કરી હતી કે કાબાને સમહાવ પ્રોટેક્શન આપે. એટલે અબ્રાહા નેક્સ્ટ ડે સવારના જ્યારે એની આર્મી લઈને ડિસ્ટ્રોય કરવા ગયો કાબાને, ત્યારે એણે જોયું, ત્યારનો દિવસનો ભાગ હતો પણ હાથી મૂવ ન થાય કાબાને ડિસ્ટ્રોય કરવા માટે. જે કાંઈ જેટલો ધક્કો મારે આગળ ન જાય. આસ્તે આસ્તે અંધારું થવા માંડ્યું અને જ્યારે એ લોકોએ ઉપર જોયું ત્યારે એટલા બધા પંખીઓ આવી ગયા હતા,
અને પંખીઓની ચાંચમાં એક પથરો હતો અને એ લોકોના જે પગ હતા બે, એ બે પગમાં બે પથરા હતા, એક એક પગમાં કુલ મળીને ત્રણ પથરાઓ હતા, કે જે હવે પથરાઓ જે સોલ્જર હતા અબ્રાહાના, એ સોલ્જર ઉપર એ લોકો ફેંકતા હતા અને એ લોકોને મારી નાખતા હતા. છેલ્લે બાકી અબ્રાહા ભાગ્યો ત્યાંથી એના થોડાક સૈનિકો લઈને, થોડાક સોલ્જરો લઈને, અને પછી થોડાક વર્ષોમાં એ ગુજરી ગયો. પણ કાબાને પ્રોટેક્શન મળ્યું, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાબાને પ્રોટેક્ટ કર્યું, એનું ઘર હતું એણે પ્રોટેક્ટ કર્યું. અને કુરેશ જે આમ કુરેશ હતા, એ લોકો હવે માનમાં બેસી ગયા કે કુરેશ આખું ટ્રાઇબ અલ્લાહના માણસો છે હવે, કારણ કે એ લોકોની દુઆઓથી કાબા બચી ગયું. આ એ લોકોના મગજમાં આ હતું એક મોકો, એક ઇવેન્ટ કે જેને ઇયર ઓફ એલિફન્ટ છે, બહુ મહત્વનો ઇવેન્ટ હતો કે જેમાં કાબાને અલ્લાહ સુબહાનહુ વ તઆલા બચાવ્યું. બીજો ઇવેન્ટ આ હતો 570 AD, અબ્દુલ્લા મેરેજ કરી અમીના સાથે, અને એણે જ્યારે ટ્રેડિંગ માટે સીરિયા અને પેલેસ્ટાઈન ગયા, ત્યાંથી પછી યથરીબ આવ્યા, ને યથરીબ જે કે મદીના, ત્યાં એ ગુજરી ગયા, બીમાર થઈ પડ્યા અને ગુજરી ગયા. પણ અમીના વોઝ કેરિંગ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, અને થોડાક અઠવાડિયામાં 570 AD રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને જન્મ થયો. આ બે ઇવેન્ટ 570 AD એટલા ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે, બંને ઇવેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક ઇવેન્ટ કાબાને સેવ કર્યું, પણ બીજો ઇવેન્ટ જે હતો જેમાં રસૂલ ખુદાનું જન્મ થયું, એ ઇવેન્ટ એટલું એન્ડ્યોરિંગ છે, એટલું એન્ડ્યોરિંગ અને મહત્વનું છે કે અત્યાર સુધી એનું ઇન્ફ્લુઅન્સ ચાલી જ રહ્યું છે. અને જે કિતાબ લઈ આવી હતી અત્યાર સુધી એ કિતાબ ચાલી રહી, તો યુ કેન ઇમેજિન કે આ ઇવેન્ટનું કેટલું મોટો પ્રકાશ પડ્યો છે. એ ઇવેન્ટ જે થયું હતું એના ઉપર આપણે હવેથી જરાક ચર્ચા કરીશું, કારણ કે રસૂલ ખુદાની જિંદગી ઉપર આપણે આવીએ છીએ. પણ 40 વર્ષ સુધી 570 AD લઈ અને 610 AD કે જ્યારે રસૂલ ખુદાને પહેલું વેર વહી આવી, ત્યાં સુધી જે સમાજ હતું એ સમાજ મૂર્તિ પૂજાનું જ હતું, એ સમાજ હતું મુશ્રિકોનું જ હતું, એ સમાજ હતું એટલે કિતાબો હતી, નસારાઓ અને યહૂદીઓ પણ હતા, પણ તેઓ મેં સમજાવ્યું લાસ્ટ ટાઈમ કે શિર્ક ઉપર પણ જતા હતા અને એ લોકોની કિતાબો કરપ્ટ કરી દીધી. આ સ્ટેટ હતું જ્યારે રસૂલ ખુદાને વહી આવી. એ વહી ક્યારે આવીને શું થયું એના ઉપર હું ચર્ચા કરીશ હમણાં જ, પણ એના પહેલાં બે નોંધ લઈ લઈએ. પહેલી નોંધ કે આ વહી આવી, એ વહી આવી કાવે ગારે હીરામાં. ગારે હીરા એક માઉન્ટેનની અંદર એક કેવ છે, એ માઉન્ટેન આપણે કહીએ છીએ જબલ નૂર, એ મક્કાથી લગભગ 2-3 કિલોમીટરથી આગળ હશે, અને ઘણા તમે કદાચ ત્યાં ક્લાઇમ્બ કર્યા હશે ને જોયા પણ હશે એ કેવ ત્યાં છે. એ કેવમાં હદીસ પ્રમાણે, ઇતિહાસ પ્રમાણે આપણને મળે છે કે જ્યારે હઝરત મૂસા અલૈહિ સલામ પૂર ઉપર ગયા અને એનું જ્યારે કન્વર્ઝેશન થયું અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે, ત્યારે મક્કામાં 3 પહાડો ઊભા થયા હતા, એમાંથી એક પહાડ હતું જબલ નૂર. અને એમ પણ કહેવાય છે કે જ્યારે હઝરત ઇબ્રાહીમ ને હઝરત ઇસ્માઇલ જ્યારે કાબા બનાવવા આવ્યા, ત્યારે આ જબલ નૂરના જે પથરાઓ હતા ને, એ પથરાઓ એ લોકો યુઝ કર્યા હતા કાબાને ચણાવવા માટે. અને 3 પહાડો મદીનામાં ઊભા થયા હતા, એમાંથી એક પહાડ હતું ઉહદ. તમને ખબર છે નહીં કે ત્યાં જંગ થઈ હતી ઉહદ. તો આ એક જરાક નોંધ લઈ લેજો. બીજી નોંધ આપણને એ લેવાનું છે કે જ્યારે રસૂલ ખુદા કારે હીરામાં જતા હતા તે સમયે, એ સમય સેક્લુઝનનું હતું, અને ત્યાંના વખતમાં એ સેક્લુઝનને શબ્દ જે યુઝ કરતા હતા એ હતું તહન્નો. મતલબ બહુ બેઝિક આ થાય છે કે ગુનાઓથી દૂર રહ્યો, ઇબાદત કરો અને ઇબાદતમાં રહો. એટલે જે સેક્યુ ત્યાં જે કેવમાં જતા હતા તો ત્યાં 3 ચીજો આપણને આમ આપણને ઇતિહાસો મળે છે કે
ઇબાદ ગુનાથી દૂર રહ્યો, ઇબાદત કરો અને ઇબાદત મારો. હવે નરેશ, ઇતિહાસમાં આપણને બહુ કોન્ફ્લિક્ટિંગ અહીંયા આઈડિયાઝ મળે છે. અમુક કહે છે કે આ તહાનનું હતું એ બધા કરતા હતા ત્યાં, કસ્ટમ હતું ત્યાં. બીજામાં આપણને મળે છે કે કસ્ટમ નહોતું, ખાલી રસૂલ ખુદાને અલ્લાહ સુબહાનુ તઆલા ઇન્સ્પાયર કરવામાં આવ્યું હતું કે તમે જાઓ ગારે હીરામાં અને તમે ત્યાં સમય કાઢો. આ એક ઇન્સ્પિરેશન હતું અલ્લાહ સુબહાનુ તઆલા રસૂલ ખુદાને આપ્યું હતું, અને વધારે ભાર આપણે એના ઉપર મૂકીએ છીએ કારણ કે મુશ્રિકોની સોસાયટી હતું અને મુશ્રિકોની સોસાયટીમાં હવે તહાનનું જેવું કાંઈ રહ્યું નહોતું. એટલે ભાર મૂકવામાં આવ્યું હતું કે રસૂલ ખુદાને આ ઇન્સ્પિરેશન આવ્યું હતું અલ્લાહ સુબહાનુ તઆલા પાસેથી કે તમે જાઓ ગારે હીરામાં અને તમે ત્યાં સમય કાઢો. તો આ એક વસ્તુ આપણે નોંધ કરવાની છે. બીજી વસ્તુ આ છે કે ત્યાં એકલા હતા કે પછી અમુક ફેમિલી મેમ્બર સાથે હતા, તો એમાં આપણને અગેઇન એમ મળે છે કે કોઈ હતું નહીં, અને બીજામાં મળે છે કે હા હતા ફેમિલી મેમ્બર, પર્ટિક્યુલરલી બીબી ખદીજા અલૈહિસ્સલામ અને ઇમામ અલી અલૈહિસ્સલામ. હવે સવાલ એક ઊભો થાય છે કે રસૂલ ખુદા ત્યાં ગયા તો શું થયું ત્યાં? તો પહેલી વસ્તુ એ કે આપણને ઇતિહાસમાં કંઈ મળતું નથી કે શું કરતા હતા, પણ એમ સ્કોલર્સ કહે છે કે ત્રણ વસ્તુઓ ઉપર એ કરતા હતા. એક તો પોતે સેક્લુડ થઈ ગયા હતા, સેક્લુઝનમાં હતા એટલે બહાર નહોતા જતા, લગભગ મહિનો સુધી ત્યાં રહ્યા હતા. બીજું વસ્તુ એ હતી કે ઇબાદતમાં મશગુલ હતા. અને ત્રીજી વસ્તુ એ લોકો એમ કહે છે કે તમે જો કેવમાં જાઓ તો કેવનું જે ઓપનિંગ હતું એ ઓપનિંગથી તમે કાબા તરફ નજર રાખી શકો છો, એટલે કે તમારું ધ્યાન ત્યાં જ હોય. તો સ્કોલર્સ એમ કહે છે કે ત્યારે રસૂલ ખુદા આ ત્રણ ચીજો ઉપર કદાચ ભાર મૂકતા હશે, કાં તો ભાર મૂકતા હશે. હવે એમ પણ કહેવાય છે કે પહેલી વહીઓ ત્યારે આવી કે જ્યારે મહિના માટે ગયા હતા અને છેલ્લા 10 દિવસમાં કુરાન નાઝિલ થયું, તો એમાં પહેલી જે વહી આવી છે સુરે અલક, સુરે અલકની જે આયતો હતી એ પહેલી આયતો આવી હતી. હવે એમાં જ્યારે આયતો આવી ત્યારે પહેલું વાર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહના શબ્દો સાંભળ્યા અને પહેલી વાર જિબ્રાઇલ સાથે મુલાકાત થઈ. હવે અહીંયા અમુક પોઈન્ટ્સ ઓફ એગ્રીમેન્ટ પણ છે અને અહીંયા પોઈન્ટ્સ ઓફ ડિફરન્સીસ પણ આવે છે, મને એમાં જાવું નથી. એક જ વસ્તુ ઉપર મને ચર્ચા કરવી છે, તે આ છે કે જ્યારે આપણે વાંચીએ છીએ કે જ્યારે આ શબ્દો આવ્યા અને જિબ્રાઇલ આવ્યું ત્યારે રસૂલ ખુદા ગભરાઈ ગયા હતા અને ડાઉટ ઉપર આવી ગયા હતા. આવી વસ્તુઓ ઉપર એકચ્યુઅલી થિયોલોજિકલી પ્રોબ્લેમેટિક છે, આપણે નથી માનતા એ બાબતે, કારણ કે આપણા પ્રમાણે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ છે કે એના પ્રમાણે એના પ્રમાણમાં બહુ ક્લિયરલી એમ કહે છે કે જ્યારે પહેલી શબ્દો આવ્યા અને જિબ્રાઇલ આવ્યા તો ઇમામ કહે છે કે જે પડદો હતો, પૈગંબરીનો પડદો ઉઠી ગયો અને પૈગંબરી હવે એની સામે આવી ગઈ. એટલે કે પડદો હતો, હવે પૈગંબરી પબ્લિકમાં આવવાની છે એ નક્કી થઈ ગયું હતું, એટલે કે પડદો વટાઈ ગયો ત્યારે. તો ઇમામ કહેવા માગે છે કે ત્યારે રસૂલ ખુદા કોઈ પણ જાતના ડાઉટમાં નહોતો, પૈગંબરી પબ્લિકમાં આવવા માટે જે પડદો હતો હવે પડદો હટાઈ ગયો અને હવે હી ઇઝ ગોઈંગ ટુ બી પબ્લિકલી નોન એઝ ધ પ્રોફેટ. એટલે આ પડદો હતો એ હટાઈ ગયો, તો એના ઉપર ઇમામ કહે છે કે કોઈ પણ જાતનું એના ઉપર ડાઉટ નહોતું. અને કુરાન આપણને એમાં એવિડન્સ આપે છે, સૂરે આનઆમમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અય રસૂલ કહી દો કે તારો પરવરદિગારનો તું એક મજબૂત એવિડન્સ છો, જાહેર એવિડન્સ છો, મીનિંગ કે આ પ્રોફેટ ને પૈગંબરી છે એ એવિડન્સ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી, મીનિંગ કે રસૂલ ખુદાને ખબર હતી, એમાં કોઈ પણ જાતનો ડાઉટ નહોતો એને આવ્યો કે એ ડાઉટ કરે કે પોતાની પૈગંબરી ઉપર. નોટ ઓનલી ધેટ, સૂરે મુઝમ્મિલમાં પણ આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા બહુ મોટો ઇશારો કરે છે કે કેટલી વાર અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાની મદદ ઉપર આવ્યા હતા. સૂરે મુઝમ્મિલમાં તમે પહેલા જે
આયત જોશો તેમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ ચાદર વીંટરાયેલો રસૂલ, જો શબ્દ હું શું યુઝ કરે છે, એ ચાદરમાં વીંટરાયેલો રસૂલ, સમજો છો, ચાદરમાં વીંટરાયેલો રસૂલ, એ ચાદરમાં વીંટરાયેલો રસૂલ રાતના ભાગમાં તું નમાઝ પઢ થોડો વખત, અને કુરાન અને કુરાનના શબ્દો સ્પષ્ટ રીતે વાંચ, ઇન અ મેઝર્ડ ટોન રિસાઇટ ધ કુરાન. તારો પરવરદિગાર તારા ઉપર એક હુકમનો બોજો નાખવાનો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ આયત છે. હી ઇઝ પ્રિપેરિંગ રસૂલ ખુદા ફોર અ વેરી ઇમ્પોર્ટન્ટ મિશન. હી નોઝ દેટ હી ઇઝ રસૂલ ખુદા. ટુ થિંગ્સ કમ આઉટ ઓફ ઇટ. એક તો અલ્લાહ સુબહાન તઆલાને પ્રિપેર કરે છે કે તારા ઉપર એક મોટો બોજો આવવાનો છે. સી હાઉ ઇઝ પ્રિપેરિંગ, કે લુક નમાઝ પર રાતના ભાગમાં થોડો વખત. એટલે તો આપણામાં નમાઝ એ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નમાઝ પડો. આમ એ નમાઝ પડવાથી આપણે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને મદદ કરે છે, કારણ કે રસૂલ ખુદાને એમ જ મદદ કરતા હતા કે તું નમાઝ પઢ અને કુરાન ઉપર મેજર ટોન ઉપર તું એના ઉપર વિચાર કર્યા કર. રિસાઇટ ધ કુરાન ઇન ધ મેજર ટોન. આપણને આ બે વસ્તુઓ મૂકી ગયા છે કે નમાઝ પઢો અને કુરાન ઉપર તમે તમારો તમે આદત રાખો એને સમજવાની. પછી શું કહે છે કે તને હું એક હુકમ આપવાનો છું, તારા ઉપર હુકમનો એક બોજો આવવાનો છે. સો હી ઇઝ પ્રિપેરિંગ ઇટ, વન. અને સેકન્ડલી કે આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે કુરાનની આયતો આવી ગઈ હતી. જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને કહે છે કે તું કુરાન વાંચ, મીન્સ કુરાન એના પાસે આવી ગયું હતું. કુરાન આપણી પાસે થોડા થોડા વખતમાં આવી ગયું હતું, પણ એની પાસે તો કુરાન આવી ગયું હતું. આના ઉપરથી આપણે કહી શકીએ. પણ એક વસ્તુ આપણે બધાએ સુન્ની અને શિયામાં આ વસ્તુ કન્સેન્સસ છે કે સૂરે અલક ઇઝ ધ ફર્સ્ટ સૂરા અને શબ્દો જે રસૂલ ખુદા ઉપર આવ્યા. હવે જ્યારે આ રસૂલ ખુદા ઉપર સૂરે શબ્દ આવી ગયા, પછી થોડાક વખત સુધી કોઈ પણ જાતની વહી આવી નહીં, કોઈ પણ જાતની વહી આવી નહીં. તો હવે એમાં એમાં બધી સોર્સીસમાં અગેન કન્સેન્સસ નથી, એમાં જરાય કન્સેન્સસ નથી. અમુક કહે છે 3 વર્ષ સુધી વહી નહોતી આવી, અમુક કહે છે 2 વર્ષ સુધી વહી નહોતી આવી, અમુક કહે છે 1.5 મહિના સુધી નથી આવી, અમુક કહે છે 15 દિવસ સુધી નથી આવી. આમાં કોઈ જાતનું આપણને કન્સેન્સસ નથી. પણ વન થિંગ ઇઝ એસ્ટાબ્લિશ કે તરત જ પાછી વહી આવતી નહોતી. ત્યારે મુશ્રિકો ટોંટ મારવા માંડ્યા રસૂલ ખુદા, અને જ્યારે આ ટોંટ શરૂ થયા ત્યારે અગેઇન અલ્લાહ સુબહાન વ તઆલા કેવી રીતે જો રસૂલ ખુદાને પ્રોટેક્શન આપે છે અને એશ્યોરન્સીસ આપે છે. સૂરે દોહામાં, દોહા ઇઝ ઝુહુરનો ટાઈમ, સૂરે દોહામાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે રસૂલ ખુદાને કે કસમ છે બપોરના તાપની સમય ઉપર કસમ ખાય છે, બપોરના તાપની સમય ઉપર અને રાતના અંધકારની જે પથરાઈ જાય છે એની એ કસમ ખાય છે. રાતના ભાગમાં જે અંધાર જાહેર જ્યારે અંધાર પથરાઈ જાય છે અને બપોરના ભાગમાં જે તાપ વધતો હોય એની કસમ ખાઈને કહે છે કે તારો રસૂલ તને ભૂલ્યો નથી, તને મૂકી નથી દીધો અને તારાથી નારાજ નથી. જોયું કેવી રીતે એશ્યોરન્સ આપ્યું છે. એમાંથી આપણને સબક લેવાનું છે કે જ્યારે મોમિનો તરીકે અલ્લાહના સુબહાન વ તઆલાના સર્વન્ટ તરીકે, એના બંદાઓ તરીકે, એના મોમિન ભાઈઓ અને બહેનો તરીકે રસૂલે ખુદાને જો આવા એશ્યોરન્સ આપતા હોય તો મોમિનો ભાઈઓને પણ એશ્યોરન્સ આપે છે કે તમે એકલાવો નથી, હું છું તમારી સાથે, તમે એકલાવો નથી. તમે જ્યારે કોઈ પણ આફતોમાં આવી જાઓ તો મારી પાસે દુઆઓ માગો, તમે હું તમને એશ્યોરન્સ આપું છું કે હું તમને મદદ કરીશ. શરૂઆત કરો ભાઈ. અહીંયા હું બંધ કરું છું, કારણ કે આ જ ટોપિક આપણને આગળ વધવાની છે. ટાઈમે થઈ ગયો છે, લગભગ થઈ ગયો છે, બરાબર 5 મિનિટ. પણ હવે મને એનાઉન્સ કરવાનું છે. ના, મને લાગે છે કે આપણે અહીંયા સ્ટોપ રહીએ, એન્ડ આઈ વિલ કન્ટિન્યુ વિથ ધીસ. કારણ કે હા, હું હવે ફોકસ કરું છું કે બિગિનિંગ ઓફ ઇસ્લામ, ધેન આઈ વિલ કમ ટુ રાઇઝ ઓફ ઇસ્લામ. દિસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ઇસ્લામ. કેવી રીતે મુશ્રિકો સાથે એનું કન્વર્ઝેશન
રસોઈનો ખુદા કરે છે અને આપણામાં આપણને ઘણો સબકો એમાં મળવા જોઈએ. અને એ આપણી ટોપિક રહેશે ફોર 2 or 3 weeks. પછી આપણે રાઇઝ ઓફ ઇસ્લામ ઉપર આવશું. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. અજીતભાઈ હમણાં કરું કે પછી? હમણાં જ કરી નાખું. અનુરભાઈ, આજની જે ચેરિટી છે તે ચેરિટી હુ ઇઝ હુસૈન ઉપર છે. હવે આ જે ચેરિટી હુ ઇઝ હુસૈન છે ને એ સમજવા જેવી છે. આ એ ઓર્ડનરી ચેરિટી નથી. આ જે મકસદ જે આખી દુનિયાને હવે શીખવાડવામાં આવ્યું છે એ મકસદ આપણે જોઈએ. જો લોકોનું નામ ઉપરથી આપણને ખબર પડી જાય છે કે હુ ઇઝ હુસૈન. પણ જે ચેરિટી આજે ઘણી વખતે આપણી ચેરિટીઓ ચાર દરવાજાની અંદર હોય છે કે આઝાદારી જે આપણી હોય છે ચાર દિવાલની અંદર હોય છે, આ આઝાદારી જે એ લોકોએ કરી છે એ ચાર દિવાલથી બહાર કાઢી છે. એ લોકોએ આખી દુનિયામાં સમજાવી દીધું છે કે હુસૈન કોણ હતા અને એણે કેવી જાતની બુનિયાદી કોન્ટ્રીબ્યુશન હ્યુમેનિટીને આપી છે. હું હુસૈન આજથી 8 કે 10 વર્ષ પહેલાં શરૂ થયું હતું. એક નાની સરખું કોન્સેપ્ટ હતું. આપણા છોકરાઓ, બાય ધ વે આપણે ફખર હોવું જોઈએ કે આપણા છોકરાઓ આ ચેરિટી શરૂ કર્યા. જો છોકરાઓને આજે કોમ્યુનિટી પણ મદદ આપી હતી કે તમે આગળ વધો, આજે આગળ વધતા વધતા એ લોકો મેઇન મીડિયા સ્ટ્રીમમાં હુ ઇઝ હુસૈન આ બ્લડ ડોનેશનથી બધે બાજુ બહાર કાઢ્યું છે. અને ગાર્ડિયનમાં એક આર્ટિકલ પણ આવ્યું કે જેમાં એમ લખાય છે કે હુ ઇઝ હુસૈનનું જે